જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો સંવેદનશીલ છે. છેલ્લા ઘણા સમયથી દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા ગુજરાતનો દરિયાકાંઠો હોટ ફેવરિટ બની ગયો છે. ગઈકાલે ખંભાળિયાના આરાધનાધામ પાસેથી રૂપિયા 88 કરોડથી વધુ કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે સજાદ સિકંદર બાબુ ઘોસી નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સ મહારાષ્ટ્રના થાણેનો હોવાનો તથા તે સલાયાથી ડ્રગ્સનો જથ્થો મેળવી મહારાષ્ટ્ર લઈ જઈ રહ્યો હોવાની વિગતો બહાર આવી હતી, જેને પગલે પોલીસે સલાયાના સલીમ યાકુબ કારા તથા અલી યાકુબ કારાના કબજાના મકાનમાં રેડ પાડી હતી. આ રેડમાં પોલીસને 47 પેકેટમાં 46 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 226 કરોડથી વધુ થાય છે. પોલીસે સલીમ કારા અને મિલી કારાની પણ ધરપકડ કરી છે. આમ એક જ દિવસમાં કુલ 315 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડી દેવભૂમિ દ્વારકા પોલીસે મોટી સફળતા મેળવી છે. રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘ દ્વારા દેવભૂમિ દ્વારકાના SP સુનિલ જોશીની પ્રશંસા કરી ઓપરેશનમાં સામેલ પોલીસ કર્મીઓને સન્માન કરવાની ઘોષણા કરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલા 3 આરોપી પૈકી મહારાષ્ટ્રના રહેવાસી સજાદ ઘોષીના તથા સલાયાના સલીમ કારા અને અલી કારાના પણ 9 દિવસના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા છે. ડિટેલ શેર કરી હતી એનાથી આગળ અને થોડીક એની બ્રીફ સાથે સ્ટાર્ટ કરીશ કે કાલે જે આપણે NDPSનો કેસ દાખલ કર્યો છે એની અંદર જે ફર્સ્ટ આરોપી આપણે સજાદ સિકંદર ઘોષી જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે એને આપણે હાઈવેથી પકડ્યો હતો અને એના પાસેથી લગભગ 17 કિલોથી થોડોક વધારે મેથામ્ફેટામાઇન અને હિરોઈન જે જપ્ત કરી હતી અને એની જે કિંમત હતી એ લગભગ 88 કરોડ હતી. એના દ્વારા બતાવવામાં આવ્યો કે ભાઈ એ જે માણસ છે એ સલાયાના રહેવાસી સલીમ કારા અને અલી કારા જે બંને બ્રધર્સ છે અને એનાથી એ માલ લઈને આવ્યો છે અને એ માલ લઈને એ મહારાષ્ટ્ર જવાનો હતો. એ જ દરિયાને એને અમે પકડી લીધા. FIR દાખલ થયા પછી તપાસ દરમિયાન આપણે એ બંને આરોપીઓને લઈને એ સલીમ કારા અને યાકુબ કારાના ઘરે રેડ કરી એ બંને આરોપીઓ ઘરે મળી આવતા એ બંનેને કસ્ટડીમાં લીધા, સાથે સાથે એનાથી પૂછપરછ કરી અને એના ઘરની એનાથી સર્ચ કરવાવી અને એ ટાઈમ ઉપર એના પાસેથી આપણે બતાવ્યા હતા કે આમાં 47 બીજા પેકેટ્સ મળી આવ્યા હતા. એ 47 પેકેટ્સને પણ જ્યારે FSL મારફતે ચેક કરાવ્યો અને જે પણ અમારી પંચનામું હોય છે એ મુજબની જ્યારે કાર્યવાહી કરી તો એમાં 45 કિલોથી વધારે ડ્રગ્સ જે કે હિરોઈન હતો એ પણ મળી આવેલ હતો. એ રીતે ટોટલ કરીને લગભગ 63 કિલો જે ગેરકાયદેસર ડ્રગ્સ છે એ આ ત્રણેય આરોપીઓની પાસેથી મળી આવેલ, જેની જે આંતરરાષ્ટ્રીય માર્કેટની કિંમત છે એ લગભગ 315 કરોડ હોય છે. હાલ સુધીની તપાસમાં ત્રણેય આરોપીઓને FIR દાખલ કર્યા પછી અટક પણ કરી લીધા છે. પહેલો જે આરોપી હતો જેને કાલે અમે સવારે FIR વખતે અરેસ્ટ કર્યા હતા એને આજે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા આના વિરુદ્ધ આપણને 9 દિવસના રિમાન્ડ મળ્યા છે. બીજા જે બંને આરોપીઓ છે એને પણ કોર્ટમાં પ્રોડ્યુસ કર્યો છે અને એને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. હાલ પૂરતો જે આપણે ઘણા બધા સવાલો છે કે એ લોકો ક્યાંથી આવ્યા હતા, કઈ તરીકેથી કર્યા હતા, તો એ પ્રાઇમા ફેસી જે જાણવા મળેલ છે કે એ સી રૂટથી જ આવ્યો હતો અને એની જે ડિલિવરી કરનાર છે એ પાકિસ્તાનના માણસો છે જે કે એ સી માર્ગેથી આવીને એને ડિલિવરી આપીને ગયા છે. એક્ઝેક્ટ જે લોકેશન છે જ્યાંથી અહીંયાના લોકોએ ડિલિવરી લીધી અને અહીંયાના લોકો ડિલિવરી લેવા માટે સલીમ યાકુબ કોને મોકલ્યા હતા એ બધી ચીજોની જે ડિટેલ્સ છે એ અમે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને અમારા જેટલા પણ બીજા ટેકનિકલ સોર્સેસ અમારા ઇન્ફોર્મર્સ છે અને એ લોકો જે પકડાયા છે આની ઇન્ટ્રોગેશન છે એના માધ્યમથી નીકાળવાની કોશિશ કરી રહ્યા છીએ. અમને ઉમ્મીદ છે કે નિકટ ભવિષ્યમાં અમે બહુ જલ્દી બીજા પણ આરોપીઓની જે પૂરા કૌભાંડમાં સંકળાયેલા છે એની અટક કરીશું. જામનગર જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રને સિટી બી ડિવિઝન પોલીસ મથકના 8 પોલીસકર્મી સહિત કુલ 14 પોલીસકર્મીની બદલીના હુકમ કરતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.